હું કોણ છું ની યાત્રા શરૂ થાય અને તે કોણની યાત્રા શરૂ થાય અને બે યાત્રા જ્યાં મળે એ પળ એ હકીકતમાં શૂન્યત્વની પળ છે. એમ કહેવાય છે કે આ બે યાત્રા ભેગી થાય ત્યાં જીવ અને શિવ એક બનીને આગળ ચાલે છે. કહેવાય છે કે ઋષિઓ હાર્યા, મુનિઓ હાર્યા, હાર્યા સંત મહંત. ઋષિઓ હાર્યા, મુનિઓ હાર્યા, હાર્યા સંત મહંત. વેદ પુરાણો પાર ન પામ્યા તે છે બ્રહ્મ અનંત. અનંત બ્રહ્મ છે એટલે એનું અનંત બ્રહ્મ જ્ઞાન છે અને એ અનંત બ્રહ્મ જ્ઞાન જો આપણે પ્રાપ્ત કરીએ તો આત્મજ્ઞાન તરફ જઈ શકાય. નાનકડી એક સાદી વાત, એક શબ્દમાં મારે જો આત્મજ્ઞાનને સ્પષ્ટ કરવું હોય અને બ્રહ્મ જ્ઞાનથી એને જુદું પાડવું હોય તો હું બે નાના પ્રશ્નો આપની સમક્ષ મૂકું. એમ કહેવાય છે, શાસ્ત્રો એના આધારો આપ્યા છે કે જ્યારે આપણે હું કોણ છું, હું શું છું એની શોધમાંથી પોતાની જીવનની યાત્રાને પસાર કરીએ ત્યારે જે જવાબ મળે છે તે આત્મજ્ઞાન છે. હું કોણ છું, અહીં શા માટે આવ્યો છું, મારે શું કરવાનું છે, મારી પાસેથી અપેક્ષિત શું છે, અહીંથી જાઉં પછી ક્યાં મળી રહેવાનો છું, આ બધું જ્ઞાન હું અંગેનું જ્ઞાન, પણ હું કોણ છું, હું એમાં આય, એ જવાબ મળે છે તેને આત્મજ્ઞાન કહેવાય છે. પણ તે કોણ છે આપણો બીજો પ્રશ્ન. સ્પિરિચ્યુઅલ સિકર્સના બે પ્રશ્નો છે, હું કોણ છું, બીજો પ્રશ્ન છે તે કોણ છે, એ તમારું બ્રહ્મ જ્ઞાન છે. કારણ કે તે કોણ છે એમ પૂછો છો ત્યારે તમે શોધવા નીકળો છો. જેમ હું કોણ છું માં અંદર યાત્રા ચાલી, એમ તે કોણ છે માં પણ અંદરની યાત્રા એ ચાલશે કે આ બધું કરનારો કોણ, હું જીવ છું તો જીવને ચલાવનાર કોણ, તે કોણ છે જે આ બધું કરે છે. આવો જ્યારે જવાબ મળે ત્યારે એને બ્રહ્મ જ્ઞાન કહેવાય છે. એ પણ યાદ રાખવા જેવું છે મિત્રો, અને જરા મનમાં બરાબર ઊંડું ઉતારી લેવા જેવું છે કે હકીકતમાં હું કોણ છું ની યાત્રા શરૂ થાય અને તે કોણની યાત્રા શરૂ થાય અને બે યાત્રા જ્યાં મળે એ પળ એ હકીકતમાં શૂન્યત્વની પળ છે. એમ કહેવાય છે કે આ બે યાત્રા ભેગી થાય ત્યાં જીવ અને શિવ એક બનીને આગળ ચાલે છે, ત્યાં જવાબ મળે છે. હું પણ નથી, તે કે તું પણ નથી, તત્વમસી છે, તું જ તેજ છે. એટલે કે તું જ તેજ છે, પેલો નથી, આ નથી, પણ બંને એક છે. એ તત્વમસીનો જવાબ આપણને આ બંને યાત્રામાંથી મળી રહે છે. એવો ભાવ કરવામાં આવે એને આત્મભાવ કહેવાય. જ્યારે આત્માનો અનુભવ થઈ જાય છે ત્યારે તે આત્મભાવ સતત સતત ટકી રહે છે, પળે પળે ટકી રહેશે. આના માટે શું કરવું જોઈએ, નાનકડી ટીપ આપું. સતત એ યાદ રાખવું પડે કે આ દેહ છે, દેહ તે હું નથી. તમે જ્યારે ખાઓ છો, તમે જ્યારે સુવો છો, તમે જ્યારે ચાલો છો, તમે જ્યારે બોલો છો, કોઈની સાથે કોઈ વ્યવહાર કરો છો ત્યારે અંદર નામ સ્મરણની જેમ ગુંજતું રહેવું જોઈએ કે મારામાં આત્મભાવ છે, આ હું જે કરી રહ્યો છું તે બહાર કોઈ કરી રહ્યું છે, મારો આત્મભાવ અકબંધ છે. જ્યારે આત્મભાવ દેહમાં ઉમેરાઈ જશે ત્યારે દેહ પણ એવી રીતે વર્તવા લાગશે કે એ પોતે કશું નથી એવો એને અનુભવ થશે. એ જ રીતે અનુભવ દ્વારા તમે આત્માને જાણવા લાગો ત્યારે તમને આત્માનું જ્ઞાન થાય. અનુભવ દ્વારા એટલે હમણાં જે મેં વાત કરી એ શાબ્દિક વાત છે, પણ હું ક્રિયા કરું, હું કાર્ય કરું, રોજબરોજના કામ કરતો જાઉં અને એ સમયે મને થતા અનુભવમાં હું યાદ રાખું કે હું નથી કરતો, આમાં મારો હું ભાવ નહીં આવવો જોઈએ. એ જો સતત યાદ રહેશે તો અનુભવ દ્વારા આત્માને જાણ્યો ગણાશે અને એને સાચું આત્મજ્ઞાન કહેવાશે. આત્મ સાક્ષાત્કાર દ્વારા
આત્માને જાણવું એ ખરેખર આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, પણ આત્મજ્ઞાન એટલે અનુભવ દ્વારા પ્રાપ્ત થયેલું આત્માનું જ્ઞાન. તમે નોંધપોથીમાં 100 વખત લખો તેથી એ પર્યાપ્ત નથી. તમે હોમવર્કમાં જેમ બાળકને આપે એમ કદાચ મૌખિક પાઠ કરો તો એ પર્યાપ્ત નથી. તમે પૂજન વિધિમાં બેસો ત્યારે તમે યાદ રાખો અને ઉઠો ત્યારે ભૂલી જાઓ તો એ તો નહીં ચાલે. એટલા માટે કહ્યું છે કે તમે જે કરો છો એને અનુભવમાં મૂકો, અને અનુભવમાં મૂકતા દરમિયાન જે તમને પ્રાપ્ત થાય છે એ તમારું આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન જે છે એ આત્મભાવમાંથી આવે એવું આપણે હમણાં કહ્યું. પોતે આત્મા છે એને જો આત્મજ્ઞાન ગણવાનું હોય તો પોતે શબ્દ મરી મીઠવો જોઈએ, પોતે શબ્દ ગૌણ બની જવો જોઈએ. તમે આના માટે શું કરી શકો? કેટલીક વાત વિચારીએ, કારણ કે પર્યુષણ પર્વ આપણને હવેના પર્યુષણ સુધી કશું કરતા રહેવાનું અનુભવ ભાતું બંધાવે છે. વધુને વધુ અનુભવ કરો, વધુને વધુ વાંચન કરો, વધુમાં વધુ જ્ઞાન પ્રાપ્ત કરો, વધુમાં વધુ સારા માણસો સાથે સત્સંગ કરો, વધુમાં વધુ જગ્યાઓ નવી નવી જગ્યાઓ ઉપર જાઓ, ત્યાં જઈને મૌન રહો, શાંત બેઠા રહો, ખળખળ વહેતી નદીની સામે પલાઠી મારીને બેસી જાઓ અને એનું વહેવાનું અંદર ઉતરવા દો. અંદર ઉતરશે જેવું કશુંક સાંભળવું, ગ્રહણ કરવું, વહેવું, સમજવું એ અંદર ઉતરશે ત્યારે એ મારાપણાની સીમાને ઓળંગી જશે. ત્યારે મને ખ્યાલ આવશે કે આ નદી ખળખળ વહી રહી છે, એની પાસે એક દેહ તરીકે હું ક્યાં કહી છું. ત્યારે પેલો આત્માભાવ બરાબર આગળ આવી જશે. આત્માને લગતું જ્ઞાન પ્રાપ્ત કરવું એટલો જ અર્થ કરીને આપણે અટકી ન જઈ શકીએ, પણ એ જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એની સાધના કરવાની શરૂઆત કરો એ હકીકતમાં સ્પિરિચ્યુઆલિટી છે, અધ્યાત્મ છે. તમે ક્રિયાકાંડ કરો છો તે અધ્યાત્મ નથી, બરાબર યાદ રાખીએ. તમે રોજ જે કરવા જાઓ છો એ ક્રિયાકાંડ છે, કર્મકાંડ છે, અધ્યાત્મ નથી. અધ્યાત્મ એટલે હું કશું ન કરું છતાં પણ મારા દૈહિક ભાવને છોડતો રહું તો એ હકીકતમાં મારું અધ્યાત્મ છે. આદિ શંકરાચાર્ય જે તો એક સરસ તર્ક રજૂ કર્યો હતો. એમણે કહ્યું કે દૃશ્ય અને દૃષ્ટા હંમેશા અલગ અલગ હોય, એટલે કે દૃશ્ય સામેનું અને હું એને જોનારું બે અલગ અલગ છે. જે જોનાર છે તે દૃશ્ય જોઈ રહ્યો છે તેનાથી પૃથક કે અલગ છે. હું પેલા દૃશ્યથી જુદો છું, નદી વહે છે તે દૃશ્ય છે, જોઉં છું તે હું છું. હવે જુઓ, આ તર્ક મુજબ આપણે બીજા અનેક દૃશ્યોની જેમ આપણા શરીરને પણ જોવાનું છે. જેમ બહાર નદીને જોઉં છું એમ મારા શરીરને જોવાનું છે. હું થાળીમાંથી કોળીઓ ભરીને મોઢામાં મૂકી રહ્યો છું ત્યારે મારામાં બેઠેલા એક ત્રીજા પુરુષ એક વચને જોવાનું છે કે મારા દેહનો હાથ ઉચકાણો છે અને એણે કોળીઓ મોઢામાં મૂક્યો છે. આવું થશે ત્યારે જ દૃશ્ય અને દૃષ્ટા એ બંને એક થઈ જશે, અને એ બંને એક થઈ જાય એ આત્મજ્ઞાનની શરૂઆતની પહેલી પોણી છે.